ધાનેરાના સરાલ ગામે તળાવ ખોદી સાહીઠ લાખની માટીનું બારો કરતા તપાસ શરૂ પ્રાથમિક શાળાના ગેટ સામે જ ડેમ જીવ્યું ખોદી દેવામાં આવ્યું તળાવ આ તળાવથી માત્ર પચાસ મીટરના અંતરે શાળાનો મુખ્ય દરવાજો આપેલ છે છતાં માટી વેચવાની લાયમાં તળાવને ડેમ બનાવી દેવામાં આવ્યું છે સરાલ ગામે સર્વે નંબર છસો બાસઠ એકમાં તળાવ ઊંડું પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે કામગીરીમાં માપ કરતા વધારે તળાવ ખોદી સાઇડના સ્લેબ પણ તોડીને તળાવના બદલે ડેમ બનાવી દેવામાં આવતા કામ બંધ કરાવી કલેક્ટરમાં રજૂઆત કરતા ખાણખનીજ દ્વારા તપાસના ધમધમાટ શરૂ થવા પામ્યો છે ધાનેરા તાલુકાના સરાલ ગામે સર્વે નંબર છસો બાસઠ એકમાં આવેલ તળાવ ઊંડું કરવાની કામગીરી બનાસ ડેરી દ્વારા કરવામાં આવેલ અને તેમને પાળની નીચે સ્લેબ બનાવી સુંદર તળાવનું નિર્માણ કર્યું હતું પરંતુ ફરીથી તેને ઊંડું કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા લોક ભાગીદારીથી એક ટ્રસ્ટને સોંપવામાં આવી હતી અને આ તળાવમાંથી બાર હજાર પાંચસો સીએમટી માટી કાઢવામાં આવી હતી પરંતુ આ ટ્રસ્ટ દ્વારા જે ઇસમને ખોદકામની કામગીરી સોંપવામાં આવેલ તેણે માટી વેચવાની શરૂઆત કરેલ અને માટીના ઓર્ડર વધતા તેણે તળાવ બનાવવાના બદલે ડેમ બનાવવામાં લાગેલ જેથી ગ્રામજનો સિંચાઈ વિભાગને જાણ કરતા સિંચાઈ વિભાગે બાવીસ મેના રોજ આ કામગીરી બંધ કરાવી હતી પરંતુ આ તળાવ ખોદનાર ઇશમ અને ગામના ચાર પાંચ વચેટીયાઓ ભેગા મળી ગેરકાયદેસર તળાવ ખોદવાની શરૂઆત કરવામાં આવતા ગ્રામજનો દ્વારા મંગળવારે ભૂસ્તર વિભાગને જાણ કરવામાં આવતા ભૂસ્તરના અધિકારી જીગર ઠક્કર પોતાની ટીમ સાથે આવે તે પહેલા તળાવ ખોદકામ કરતા ઇસમને જાણ કરતા હિટાચી મશીન સિવાય તમામ વાહનો બહાર કરાવી દેવામાં આવ્યા હતાં અને ગામના ચાર પાંચ વચેટીયાઓને બોલાવી તેમના નિવેદનો લઈને કોઈપણ કાર્યવાહી કર્યા વગર પરત ફર્યા હતા તેમજ અરજદારનું પણ નિવેદન લેવામાં આવ્યું ન હોવાથી અરજદારો દ્વારા આ બાબતે મુખ્યમંત્રી ઓનલાઇનમાં તેમજ કલેક્ટર અને બુસ્તર વિભાગમાં તળાવ ખોદાવનાર ઇશ્રમ સામે ફરિયાદ આપતા ફરીથી આ માટીનું ગેરકાયદેસર ખોદકામ કર્યા બાબતે તપાસનો ધમધમાટ થવા પામ્યો છે અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સરાલ ગામે તળાવ અને તળાવમાંથી જે જગ્યાએ માટી નાંખવામાં આવી હતી ત્યાં તપાસ કરી ઓનલાઇન ટેપિંગ કરી ફોટોગ્રાફી કરીને અરજદારના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી